Myself, Bhatia Tanvi Gopal Bhai. I am working in TNTB Institute of Nursing as an associate professor. Today, I am going to demonstrate one procedure. That procedure is back care. First of all, definition of back care. Back care means cleaning and massaging the individual's back as a therapeutic and comfort measure. એટલે કે ક્લાયન્ટની બેકને ક્લીન કરવી અને મસાજ કરવી કે જેથી ક્લાયન્ટને કમ્ફર્ટ આપી શકાય અને બેડસોર થતું અટકાવી શકાય. નેક્સ્ટ ઇઝ પર્પઝ ઓફ ધીસ પ્રોસીજર. એમાં સૌથી પ્રથમ બેડસોર થતું અટકાવવા માટે એ આ પ્રોસીજરનો મુખ્ય હેતુ છે. બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરવા માટે. આ ઉપરાંત બેક કેર કરતી વખતે આપણે પેશન્ટ્સની બેકને ઓબ્ઝર્વ કરીએ છીએ. તો બેક પર કોઈ જગ્યાએ રેડનેસ કેવું જોવા મળે તો એ એક અર્લી સાઇન છે. તો એ બેડસોરના અર્લી સાઇનને ડિટેક્ટ કરવા માટે પણ આ પ્રોસીજર ઉપયોગી છે. સ્કિનને ક્લીન અને ડ્રાય રાખવા માટે. આ ઉપરાંત કોઈ બેડ રિડન પેશન્ટ્સ હોય તો એકની એક પોઝિશન્સમાં રહેવાને કારણે પ્રેશર પોઈન્ટ પર પ્રેશર આવતું હોય છે, જેને કારણે પ્રેશર સ્લો થવાના ચાન્સીસ રહેતા હોય છે. બેક કેની પ્રોસીજર દ્વારા આપણે પેશન્ટ્સની પોઝિશન્સને વારંવાર ચેન્જ કરતા રહીએ છીએ, તો જેને કારણે કોઈ પણ પ્રેશર પોઈન્ટ પર કન્ટિન્યુઅસ પ્રેશર આવતું નથી. આથી આપણે પ્રેશર સોરને થતો અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત પેશન્ટ્સને ફ્રેશ ફીલ કરાવવા માટે તેમજ પેશન્ટ્સના થાકને દૂર કરવા માટે પણ આ પ્રોસીજર કરી શકાય. ઇન્ડિકેશન ઓફ ધીસ પ્રોસીજર. પેશન્ટ્સ વિથ ઇમ્પેર્ડ મોટર ફંક્શન, એટલે કે જે પેશન્ટ મોટર એક્ટિવિટી ના કરી શકતું હોય. અનકોન્શિયસ પેશન્ટ, કન્ફ્યુઝ અને ડિસઓરિયન્ટેડ પેશન્ટ. આ ઉપરાંત પેશન્ટ્સ કે જે કોમામાં છે એ પણ પોતાની જાતે કોઈપણ પ્રકારની મૂવમેન્ટ કરી શકતું નથી. સિરિયસલી ઇલ પેશન્ટ, પેશન્ટ કે જે સિરિયસલી ઇલ છે, ક્રિટિકલી ઇલ છે એવા પેશન્ટ્સ માટે. પેશન્ટ્સ ઓન મિકેનિકલ વેન્ટિલેટર, જે પેશન્ટ્સ મિકેનિકલ વેન્ટિલેટર પર હોય તે પણ કોઈ જાતની મોટર એક્ટિવિટી કરી શકતું ના હોય. પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ, ઓપરેશન થયા બાદ પણ તરત પેશન્ટ્સ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ કરી શકવામાં સક્ષમ ના હોય તેવા પેશન્ટ્સને. અને પેશન્ટ્સ વિથ કાસ્ટ એન્ડ ટ્રેક્શન, જે પેશન્ટ્સ કે જેને ફ્રેક્ચર થયું છે ને કાસ્ટ કે ટ્રેક્શન અપ્લાય કરવામાં આવ્યું છે, તેવું પેશન્ટ્સ પણ કોઈ મૂવમેન્ટ કરી શકતું નથી. ઇન્ડિકેશન્સ ઓફ બેક કેર. સ્પાઇનલ કોડ ઇન્જ્યુરી. સ્પાઇનલ કોર્ડમાં કોઈ ઇન્જ્યુરી થઈ હોય એવા કેસમાં આપણે બેક કેર પ્રોસીજર આપી શકીએ નહીં. આ ઉપરાંત બેકમાં કોઈ સર્જરી થઈ હોય, બેકમાં બર્ન્સ થયું હોય, અથવા તો ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ, એટલે કે ઓપરેશન્સ થયા પછી તરત આપણે બેક કેર આપી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, કાર્ડિયાક સર્જરી. પ્રિલિમિનરી અસેસમેન્ટ, ઇન ધેટ પ્રિપરેશન ઓફ ધી પેશન્ટ. Explain the procedure to the patients to win his confidence and cooperation. Check for any specific precautions regarding the movement and positioning of the patient as per doctor's order. Doctor's no order check karvu ke jema patient's ni positions ke movement babate koi precautions levanu kehvama avel hoy to e babatnu dhyan rakhvu. Observation of the skin to detect early sign of bed sore. Back care ni procedure karva pehla patient's ni back ne observe karvu કે જેથી કોઈ અર્લી સાઇન હોય બેડસોર થવાના તો તેને ડિટેક્ટ કરી શકાય. ગીવ કમ્ફર્ટેબલ પોઝિશન્સ ટુ ધ પેશન્ટ. પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન્સ આપવી, જેમ કે લેટરલ પોઝિશન્સ અથવા તો પ્રોન પોઝિશન્સ. ટ્રે ફોર બેક કેર પ્રોસીજર. અ ટ્રે કન્ટેનિંગ મેકિન્ટોસ વિથ કવર ટુ પ્રોટેક્ટ બેડ લિનન, a small basin to take warm water, one sponge cloth to wash with soap and water, soap with soap dish to clean the back, spirit or oil to apply after drying the skin, powder to prevent friction, a towel to dry the skin, kidney tray to keep the used sponge cloth and fresh bed linen and the patient cloth. If required, we can change the patient's cloth. Preparation of the environment. દરેક આર્ટિકલ્સને કન્વિનિયન્ટલી અરેન્જ કરવા, યુનિટને નીટ અને ટાઈડી બનાવવું,
સ્ક્રીન દ્વારા પેશન્ટ્સને પ્રાઇવસી પ્રોવાઈડ કરવી અને એડિક્વેટ લાઇટિંગ છે કે નહીં તે ચેક કરવું. પ્રિપરેશન ઓફ ધી નર્સ. એક નર્સ તરીકે પ્રોસિજર કરતા પહેલાં પ્રોસિજર વિશેનું બધું નોલેજ હોવું જરૂરી છે. પ્રોસિજર કરવા પહેલાં અને પ્રોસિજર કર્યા બાદ હેન્ડવોશ કરવું. જનરલ ઇન્સ્ટ્રક્શન્સ. એક્સપ્લેનેશન શુડ બી ગીવન ટુ ઓલ પેશન્ટ્સ હુ આર સસેપ્ટેબલ ટુ પ્રેશર સોર. એવા દરેક પેશન્ટ્સ કે જેમને પ્રેશર સોર થવાના ચાન્સીસ રહેલા છે તેમને પ્રેશર સોર અને બેક કેર વિશે માહિતી આપવી. સેકન્ડ, ઇન્સ્ટ્રક્શન્સ મે બી ગીવન ફ્રિકવન્ટલી ટુ ધ નીડી પેશન્ટ્સ. એવા પેશન્ટ્સ કે જેને વધારે જરૂરિયાત છે એવા પેશન્ટ્સને વારંવાર ઇન્ફોર્મેશન્સ આપતા રહેવું, જેવા કે પેરાલિસિસ પેશન્ટ્સ, અનકોન્શિયસ પેશન્ટ્સ અને બેડરિડન પેશન્ટ્સ. નેક્સ્ટ, બેક કેર શુડ બી ફોલોડ બાય ચેન્જ ઓફ પોઝિશન્સ. જ્યારે પણ પેશન્ટ્સની પોઝિશન્સ ચેન્જ કરીએ છીએ ત્યારે પેશન્ટ્સને બેક કેર આપવી. ઓબ્ઝર્વેશન ઓફ સ્કિન ડ્યુરિંગ બેક કેર પ્રમોટ્સ અર્લી ડિટેક્શન ઓફ પ્રેશર સોર. બેક કેર આપતી વખતે પેશન્ટ્સની બેકને ઓબ્ઝર્વ કરવું અને અર્લી સાઇન ઓફ પ્રેશર સોરને ડિટેક્ટ કરવું. કમ્ફર્ટ ડિવાઇસીસ ટુ બી યુઝડ આફ્ટર બેક કેર. બેક કેર પ્રોસિજર કર્યા બાદ કમ્ફર્ટ ડિવાઇસીસ આપી શકાય પેશન્ટ્સને, કે જેનાથી પેશન્ટ્સને આપણે કમ્ફર્ટ આપી શકીએ. સ્ટેપ્સ ઓફ ધ પ્રોસિજર્સ એન્ડ રેશનલ. સ્ટેપ 1, પુટ ધ પેશન્ટ ઇન લેટરલ ઓર પ્રોન પોઝિશન્સ, કે જેથી બેક કેરની પ્રોસિજર સરળતાથી કરી શકાય. સ્ટેપ 2, એક્સપોઝ ધ પેશન્ટ્સ બેક, શોલ્ડર, અપર આર્મ એન્ડ બટક્સ. કીપ કવર્ડ અધર બોડી એરિયા. જેટલો ભાગ જરૂરી છે, જેમ કે પેશન્ટ્સની બેક, શોલ્ડર, અપર આર્મ અને બટક્સને જ એક્સપોઝ કરવું, બાકીનો એરિયા કવર કરવો. 3, સ્પ્રેડ મેકિન્ટોસ એન્ડ ટોવેલ અલોંગ સાઇડ ધ પેશન્ટ્સ બેક. પેશન્ટ્સની બેક પાસે મેકિન્ટોસ અને ટોવેલને સ્પ્રેડ કરવું, કે જેથી પ્રોસિજર દરમિયાન બેડ લિનનને પ્રોટેક્ટ કરી શકાય. 4, વોશ ધ હેન્ડ્સ ઇન વોર્મ વોટર. ગરમ પાણી વડે હાથ ધોવા. ઠંડા હાથ વડે પેશન્ટ્સને ટચ કરવાથી મસલ્સ ટેન્શન્સ થવાના ચાન્સીસ રહેલા છે, જેથી પેશન્ટ્સને કમ્ફર્ટેબલ રહે એ માટે ગરમ પાણી વડે હાથ ધોવા. સ્ટેપ નંબર 5, વેટ બેક થોરોલી ફ્રોમ સર્વાઇકલ સ્પાઇન ટુ કોક્સિક. સર્વાઇકલ સ્પાઇનથી કોક્સિક સુધી પેશન્ટ્સની બેકને વોટર વડે વેટ કરવી. સ્ટેપ નંબર 6, ડુ ધ મસાજિંગ ફ્રોમ સર્વાઇકલ સ્પાઇન ટુ ધ કોક્સિક વિથ સોપ. વોશ ઓફ ધ સોપ એન્ડ ડ્રાય. પેશન્ટ્સની બેકમાં સર્વાઇકલથી લઈને કોક્સિક સુધી સોપ દ્વારા મસાજ કરવું, ત્યારબાદ સોપને વોશ કરી સ્કિનને ડ્રાય કરવી. આ સ્ટેપ્સ આપણે પેશન્ટ્સની બેકને ક્લીન કરવા માટે તેમજ બ્લડ સર્ક્યુલેશન્સને ઇમ્પ્રૂવ કરવા માટે કરીએ છીએ. સ્ટેપ નંબર 7, એફ્લુરાજ. અપ્લાય પાવડર, ઓઇલ ઓર સ્પિરિટ ટુ પ્રિવેન્ટ ફ્રિક્શન. સૌ પ્રથમ પેશન્ટ્સની બેક પર પાવડર, ઓઇલ કે સ્પિરિટ અપ્લાય કરવું, કે જેથી મસાજ કરતી વખતે ફ્રિક્શન અટકાવી શકાય. અપ્લાય હેન્ડ ફર્સ્ટ ટુ સેક્રલ એરિયા, મસાજિંગ ઇન સર્ક્યુલર મોશન, સ્ટ્રોક અપવર્ડ ફ્રોમ બટક્સ ટુ શોલ્ડર. મસાજ ઓવર સ્કેપ્યુલા વિથ સ્મૂથ ફોર્મ સ્ટ્રોક. કન્ટિન્યુ ઇન વન સ્મૂથ સ્ટ્રોક ફ્રોમ અપર બેક ટુ આર્મ એન્ડ લેટરલી અલોંગ સાઇડ ઓફ બેક ડાઉન ટુ ઇલિયાક ક્રેસ્ટ. ડુ નોટ ટેક ધ હેન્ડ્સ ઓફ ધ પેશન્ટ્સ બેક ટીલ ધી એન્ડ ઓફ ધ પ્રોસિજર. કન્ટિન્યુ મસાજ ફોર એટલીસ્ટ 3 મિનિટ્સ. પેશન્ટ્સની બેક પર બટક્સથી લઈને શોલ્ડર સુધી અપવર્ડ મુમેન્ટમાં મસાજ કરવું. પેશન્ટ્સની સ્કેપ્યુલા, કે જે પ્રેશર પોઈન્ટ છે જ્યાં
સ્મૂથ અને ફર્મ સ્ટ્રોક દ્વારા મસાજ કરવું. પેશન્ટ્સની બેક પરથી પ્રોસિજર પૂરી થયા સુધી હાથ લઈ લેવો નહીં અને આ સ્ટેપ્સ કન્ટિન્યુઅસ 3 મિનિટ સુધી કરવું. સ્ટેપ નંબર 8, પેટ્રિસાજ. નીડ ધ સ્કીન બાય જેન્ટલી ગ્રાસ્પિંગ ટિશ્યુ બિટવીન યોર થંબ એન્ડ ફિંગર્સ, નીટ અપવર્ડ અલોંગ વન સાઈડ ઓફ સ્પાઇન ફ્રોમ બટક્સ ટુ શોલ્ડર એન્ડ અરાઉન્ડ નેપ ઓફ ધી નેક, નીટ ડાઉનવર્ડ્સ ટુવર્ડ્સ સેક્રમ, રિપીટ અલોંગ અધર સાઈડ ઓફ ધી બેક. પેશન્ટની બેકને સ્પાઇનની એક બાજુએ બટક્સથી લઈને શોલ્ડર સુધી ફિંગર અને થંબની મદદથી સ્કીનને ગ્રાસ કરતા જવું અને આ સેમ સ્ટેપ સ્પાઇનની બીજી બાજુ પણ રિપીટ કરવો. સ્ટેપ નંબર 9, ફ્રિક્શન રબ. મસાજ ધ બેક વિથ યોર થંબ ઇન સર્ક્યુલેટિંગ મોશન્સ એન્ડ ઇન અપવર્ડ મેનર. પેશન્ટ્સની બેકને થંબ દ્વારા સર્ક્યુલેટરી મોશનમાં મસાજ કરવું કે જેથી બ્લડ સર્ક્યુલેશન વધારી શકાય. સ્ટેપ નંબર 10, ટેપોટમેન્ટ. સ્લાઇટલી ટેપ ધ બેક વિથ બોથ ક્લબ્ડ હેન્ડ્સ ફોર 2 મિનિટ્સ ઇન ઓર્ડર ટુ બી ઇફેક્ટિવ. ધ હેન્ડ હેઝ ટુ બી વેરી લૂઝ એન્ડ અવોઇડ એરિયા અરાઉન્ડ ધ કિડની. ક્લબ્ડ હેન્ડ્સ દ્વારા પેશન્ટ્સની બેક પર ટેપ કરવું. આ સ્ટેપ્સ કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે આપણા હાથ એકદમ લૂઝ હોવા જોઈએ અને કિડની પાસેનો જે ભાગ છે એ એરિયાને અવોઇડ કરવું. આ સ્ટેપ્સ કરવાથી ચેસ્ટમાં કોઈ સિક્રીશન્સ હોય તો તેને પણ લૂઝન કરી શકાય છે અને બેક મસલ્સને રિલેક્સેશન્સ મળી રહે છે. સ્ટેપ નંબર 11, એન્ડ ધ મસાજ વિથ લોંગ સ્ટ્રોકિંગ મૂવમેન્ટ ફોર એન એડિશનલ 3 મિનિટ્સ એન્ડ ટેલ પેશન્ટ્સ યુ આર એન્ડિંગ ધી મસાજ. પેશન્ટ્સની બેકને 3 વધારેની મિનિટ માટે લોંગ સ્ટ્રોક દ્વારા મસાજ કરવું અને પેશન્ટ્સને ઇન્ફોર્મ કરવું કે હવે બેક કેરની પ્રોસિજર પૂરી થવા આવી છે. સ્ટેપ 12, વાઇપ એક્સેસ લુબ્રિકન્ટ્સ ફ્રોમ પેશન્ટ્સ બેક પ્રોપરલી વિથ સ્પંજ ક્લોથ એન્ડ ડ્રાય વિથ ટોવેલ ટુ રિમૂવ ધી સોપ. પેશન્ટ્સની બેકમાં કોઈ એક્સ્ટ્રા લુબ્રિકન્ટ્સ હોય તો તેને સ્પંજ ક્લોથની મદદથી ક્લીન કરી ટોવેલ દ્વારા ડ્રાય કરવું. સ્ટેપ નંબર 13, ટેક ઓઇલ ઓર પાવડર ઓન ધ પામ એન્ડ અપ્લાય ઇટ ઓલ ઓવર ધ બેક એન્ડ મસાજ એટલીસ્ટ ફોર 3 to 5 મિનિટ્સ. હાથમાં ઓઇલ કે પાવડર લઈ પેશન્ટ્સની બેકને 3 થી 5 મિનિટ સુધી મસાજ કરવું જેથી પેશન્ટ્સની બેકને ડ્રાય રાખી શકાય અને બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરી શકાય. આફ્ટર કેર એન્ડ ડોક્યુમેન્ટેશન્સ. રિમૂવ મેકિન્ટોસ એન્ડ ટોવેલ. ટોવેલ અને મેકિન્ટોસને રિમૂવ કરવું. પુટ ધ પેશન્ટ્સ ક્લોથ એન્ડ મેક હિમ કમ્ફર્ટેબલ. પેશન્ટ્સને કમ્ફર્ટેબલ કરી દેવું. રેકોર્ડ ધ પ્રોસિજર ઇન્ક્લુડિંગ ધ ટાઈમ, સ્કિન કન્ડિશન્સ એન્ડ પેશન્ટ્સ રિસ્પોન્ડ. પ્રોસિજર કરવાનો ટાઈમ, પેશન્ટના સ્કિનની કન્ડિશન્સ અને પેશન્ટના રિસ્પોન્સને પ્રોપરલી રેકોર્ડ કરવું. ટાઈડી અપ ધ યુનિટ. ટેક ઓલ ધ આર્ટિકલ્સ ટુ ધ યુટિલિટી રૂમ. ડિસ્કાર્ડ ધ વેસ્ટ એન્ડ ક્લીન ધ યુઝ્ડ આર્ટિકલ વિથ સોપ એન્ડ વોટર એન્ડ રિપ્લેસ ધેમ ઇન પ્રોપર પ્લેસ. બધા આર્ટિકલ્સને યુટિલિટી રૂમમાં લઈ જવા. વેસ્ટ પ્રોડક્ટને ડિસ્કાર્ડ કરવી. આર્ટિકલ્સ કે જેમનો યુઝ થયો છે તેમને સોપ અને વોટર દ્વારા ક્લીન કરવું અને પોતાની જગ્યાએ રિપ્લેસ કરવા. વોશ હેન્ડ્સ. ગીવ હેલ્થ એજ્યુકેશન ટુ ધ પેશન્ટ્સ એન્ડ રિલેટિવ્સ ઓન પ્રિવેન્શન ઓફ બેડસોર. પેશન્ટ્સ અને પેશન્ટ્સના રિલેટિવ્સને બેડસોર કેવી રીતે પ્રિવેન્ટ કરવું એનું હેલ્થ એજ્યુકેશન આપવું.